કતાર ગામના ચામુંડા નગર સોસાયટીની માર્જિનની જગ્યા પર માતાભારે તત્વો દ્વારા ગેરકાયદે બાંધકામ ઝીંકી દેવાતા વિવાદ સર્જાયો છે. જો કે સ્થાનિકોએ વારંવાર ઝોનલ ઇન્ચાર્જ ચરીવાલાને ફરિયાદ કરતા હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સોસાયટીના રહીશો દ્વારા કતારગામ ઝોનની બહાર ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કતારગામ રોડ સ્થિત ગજરા સ્કૂલ પાસે આવેલી ચામુંડા નગર સોસાયટીની જગ્યા પર સોસાયટીના દલિત સમાજના લોકો રહે છે, જેના પર કાળુ ડેરે નામના માતાભારે ઇસમે ગેરકાયદે બાંધકામ કરી ગેરેજ ઊભું કરી નાખ્યું હતું, જે સંદર્ભે રહીશો દ્વારા વારંવાર ઝોનલ ઓફિસર ચરીવાલાને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી રહી હોવાના આક્ષેપો સોસાયટીના રહીશો કરી રહ્યા છે. આ ઉપરાંત સોસાયટીના પ્રમુખ માવજી રાઠોડે જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોએ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પણ માતાભારે ઇસમોએ સુઝુકીવાળાને ભાડે આપી દીધો હતો, તેમજ અધિકારીઓ દ્વારા પૈસા લઈને કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો સોસાયટીના રહીશોએ કર્યા છે. હા, અમારી સોસાયટીની અંદર 2006 થી ગેરકાયદેસર બાંધકામ કરી નાખેલું છે અને એનું સીલ મારી દીધેલું આજે 2 મહિના પહેલાં, અને ગેરકાયદેસર રીતે સીલ ખોલી નાખેલું છે અને એ સીલ અમે બંધ કરાવવા માટે વારંવાર રજૂઆત કરી હતી આજે 10 દિવસથી, એ નહીં માર્યું એટલે પછી અમારે આ ધરણા ઉપર અમારે ઉતરવું પડ્યું, ભૂખ હડતાલ અને પ્રતિક ઉપવાસ ઉપર. આજ લગીને અમે 2006 થી વારંવાર કમિશનરને, કલેક્ટરને, જોનલને વારંવારને અત્યાર લગીને જેટલા બી જોનલ આવ્યા એને અત્યારે 2006 થી વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ અમારી ફરિયાદનો એ લોકોએ કોઈ નિકાલ કર્યો નથી. જરીવાલા છે, આ કતારગામ જોર્નલના ઓફિસર છે, બસ્ટર જોર્નલ ઓફિસર છે. કામગીરીની અંદર તો એ લોકોએ કાંઈ કર્યું નથી, આ સીલ માર્યું હતું એ ગેરકાયદેસર રીતે જરીવાલાએ સીલ ખોલાવી નાખેલું છે. હવે ધરણા સોસાયટીના રહીશો 2006 થી વારંવાર કમિશનરશ્રીને, કલેક્ટરશ્રીને અને ઝોનલશ્રીને વારંવાર રજૂઆત કરતા હતા. 2 મહિના પહેલાં સીલ મારેલું. હવે ઝોનલ એમ કહે છે કે ભાઈ સીલ કઈ રીતના ખુલ્યું એ મને ખબર નથી, બરાબર, એ લોકો જાતે ખોલી નાખ્યું છે. તો હવે આ જાતે જે સીલ ખોલી નાખ્યું છે એને કાયદેસર કાર્ય કરવાની જવાબદારી ઝોનલની હોય છે, બરાબર. હવે ઝોનલ કોઈ કાયદેસર કાર્યવાહી કરતા નથી અને આ જગ્યા જે ગરીબોને કલેક્ટરે ફાળવેલી હતી અને આ જે કલેક્ટરે ફાળવેલી હતી એની માર્જિંગની જગ્યા આ લોકોએ માર્જિંગની જગ્યાએ ન છોડી અને એની અંદર ગેરકાયદેસર શોરૂમો અને ગેરેજો ઊભા કરી દીધેલા છે. અને આની અંદર હવે ઝોનલને આ રહીશો વારંવાર રજૂઆત કરવા જાય છે તો ઝોનલ એવું કહે છે કે ઝોનલ કે ભાઈ મને ઉપરથી CR પાટીલનું, પૂર્ણેશ મોદીનું દબાણ છે કે અને એ કહે કે આ જે એમ કહે છે એ લોકો કે IK જાડેજાના જમાઈનો શોરૂમ છે એટલે કે બધાએ અમે અમારી ઉપરથી દબાણ છે એટલે અમે કોઈ કાર્યવાહી કરી શકીએ અને એમ નથી, આવા બધા જવાબો આપે છે. જો કે હવે જોવું એ રહ્યું કે ક્યારે સ્થાનિકોની માંગણી પૂરી થાય છે અને માતાભારે ઇસમનું ગેરકાયદે બાંધકામ ક્યારે દૂર થશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.